હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે વિડીયો આપણે સાંજના ટાઈમે સ્ટાર્ટ કર્યો છે, 6:30ની આસપાસ થઈ ગયા છે. તો તમને મરચી બતાવો, મરચીમાં તો બહુ ડુંડલ આવી ગયો છે, બહુ પાન વળી ગયા છે. તો મરચી આપણી આ પ્રમાણે છે, મરચીમાં બધા પાન વળી ગયા છે. ને આપણે આ પીળા કાગળનું સ્ટીકી કે એવું કંઈ નામ છે એનું તે લગાવ્યું છે, તેનાથી જે લીલી પોપટી સફેદ પોપટી જે હોય બધું ચોંટી જાય એની જોડે. આને તો બહુ પહેલાં લગાવી દેવું પડે, જ્યારે આપણે મરચી રોપીએ ને તે ટાઈમે જ આપણે લગાવી દઈએ તો રિઝલ્ટ સારું રહે. જે સાઈડ પરનો કે અંદર જે બી રોગ હોય, જે બી ઉડતા હોય, લીલી પીલી પોપટી ગમે તે, તો ચોંટી જાય. એ પહેલાં ગુંદર જેવું આવે એટલે એની જોડે ચોંટી જાય ને, એટલે પછી ઉખડે ના. તો મરચી આપણે ઠીક ઠીક છે હવે, બહુ તેવી સારી નહીં. હવે એને આપણે કાલે હાલે દવા મારીએ, તો દવા બી આપણે બનાવી છે દેશી દવા. તો પેલો ડબ્બો પડ્યો છે એમાં આપણે બનાવી છે. આપણી મરચી શું પ્રોબ્લેમ છે કે મરચી તો સુધરી જ જાય, પણ શું છે કે બાજુવાળું ખેતરમાં મગ છે, ત્યાર પછી અમારા બી મગ છે પેલી સાઈડ, એમાં જેટલો બી રોગ હોય ને તે બધો મરચીમાં જતો રહે. તેમાં દવા છાંટે પણ રિઝલ્ટ તેવું ના મળે, કેમ કે આ સાઈડમાં જેટલું ઉડતું હોય ને બધું આમાં આવી જાય ઉડી ઉડીને. તો આપણે આ પ્રમાણે બધે જ આ લગાવી દીધા છે, પીળા ને ભૂરા ને જે કલર હોય તે લગાવી દીધા. તો આપણી મેથી છે અહીંયા સાટી દીધેલી, તો હવે 10-1 દાડામ થઈ જશે એ રે. તો આપણા મગ છે, મગમાં પણ શું છે કે આ વિરાટ ગોલ બિયારણ છે, પણ બહુ બરાબર ખાસ નહીં બિયારણ, પાના આવા પીળા થઈ જાય છે. આ પ્રમાણે પાન પીળા થઈ જાય છે, એવું નહીં કે આપણા જ ખેતરમાં એટલું હોય, બાજુના ખેતરમાં પણ પીળા પાન થઈ ગયા છે. તો આમાં મોટી મોટી કાળી ઈયળો પડેલી છે, તો દિવસે તો શું છે કે ઈયળો ના દેખાય, તો રાતે જ ઈયળો ખાવા નીકળે બધા પાન, તેના માટે આપણે રાતે 9 વાગે પછી દવા છાંટવું પડે. તો આપણે એને આજે 8 વાગે પછી દવા છાંટવાના છે રાતે બેટરી ચાપીને. તો મગ તો સારા ઊંચા ઊંચા થઈ ગયા છે, પણ હવે એને દવા છાંટવો પડશે, નહીં તો જેટલા ઈયળ પડ્યા છે જીવડા તે શું છે કે બધા પાન ખાઈ જાય, નહીં તો આપણે હવે ફૂલ આવે ને આજ, હવે આ ફૂલ આવવાની તૈયારી છે તો એ ફૂલ જ પણ ખાઈ જાય એટલે નુકસાન કર નાખે મગમાં. દોસ્તો આપણે ઘરે ગયેલા, ઘરે જઈને પાછા આવી ગયા ખેતરે. આપણે હવે રાતે દવા છાંટવાનું છે, 9 વાગ્યા છે. તો તમને આ મગમાં રાતે ઈયળ પાન ખાવા માટે ઉપર આવે તો બતાવું તમને.
તો આ રહી ઈયળ, મોટી ઈયળ છે તો રાતે જે પાના ખાય બધા, પછી આ એક અહીંયા છે, લેને દવા છાંટી દેવું પડે. પછી બીજી એક આ એક અહીંયા બહુ ઈયળો છે અંદર, મોટા મોટા જીવડા. તો ચાલો આપણે એને હવે દવા મારી દઈએ, બેટરી ચાપીને પંપથી દવા છાંટી દેવાની. તો આપણે દવા છાંટવાનું ચાલુ કરી દઈએ. આવી રીતે રાતે દવા છાંટવું પડે તો ઈયળ બધી જે જીવડા હોય તે બધા ઉપર પાન ખાવા આવે એટલે બધા જીવડા મરી જાય. દિવસે શું છે કે દિવસે દવા છાંટીએ તો આપણે બધા ઈયળ હોય તે બધા નીચે જતા રહે જમીનમાં, એટલે રાતે જે તો પાન ખાવા માટે આવે. એટલે આપણે રાતે દવા છાંટવું પડે. તો દોસ્તો આપણે દવા છાંટી પાડી ખેતરમાં, ને હવે જઈએ આપણે ઘેરે. તો આપણે હવે ઘરે જઈએ.